વારંવાર હવામાન બદલાતા ખેતી પાકને નુકસાન પહોંચી રહ્યું છે, જેથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરું, ધાણા, લસણ સહિતની જણસીઓની આવક પણ આજ સુધી નથી જોવા મળી. આ વર્ષે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વારંવાર હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના રવિ પાકના ઉત્પાદનમાં પણ બદલાવ સાથે ફટકો જોવા મળ્યો હતો. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરું, ધાણા, લસણ સહિતની ઘણી જણસોની આવક આજ દિવસ સુધી નથી જોવા મળી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિ પાકની જણસીઓની આવકનો પ્રારંભ જાન્યુઆરી મહિનાથી થતો હોય, ખેડૂતોએ આગોતરા કરેલા ઘઉં, ચણા, લસણ, મરચા, જીરું સહિતના પાકોનું ઉત્પાદન આવવાનું જાન્યુઆરી માસમાં શરૂઆત થાય. એમ છતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે માત્ર મરચાની આવક જ જોવા મળી છે, જ્યારે નવા જીરુની આવક માત્ર એક વખત જ થઈ, જેથી વેપારીઓને સુગંધ સાચવવાની ફરજ પડી હતી. ગત વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણા, ધાણા, જીરું, લસણ સહિતની જણસીઓની આવકો જોવા મળતી, પરંતુ આ વર્ષે હજુ સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા ધાણા, જીરું, લસણ સહિતની જણસીઓની આવક નથી થઈ, જેથી સૌરાષ્ટ્રમાં વારંવાર બદલાતું હવામાન સાથે જુદા જુદા વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદ પાક નિષ્ફળ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિ પાકની જણસીઓમાં મોટો ફટકો પડવાની ધારણા પણ યાર્ડ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ક્યારે થશે ધાણા, જીરું, લસણ સહિતની જણસીઓની આવક? ગોંડલ માર્કેટ યાર્ડની અંદર રવિ સિઝનમાં જીરું, ધાણા, લસણ તેમજ મરચાની આવક આ સમયે શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ સિઝનમાં હાલ ફક્ત જીરુંના એક વકલની આવક થયેલ હતી, જે તારીખ 18/1/2022 રોજ આવેલ અને ₹7,080 20 કિલોના ભાવે મુહૂર્તના સોદા થયેલ હતા. ત્યારબાદ નવા જીરુંની આવક હજુ થયેલ નથી, નવા દાણા પણ આવતા નથી, તેમજ નવું લસણ કે કોઈ પણ જનસીની આવક હજુ શરૂ થયેલ નથી. આ વખતે વિષમ હવામાનને કારણે ઉત્પાદનની અંદર ઘણો બધો ઘટાડો થયેલ છે, જેથી માલ આવક હજુ પૂરજોશમાં શરૂ થયેલ નથી. હરેશ ભાલિયા, D9 ન્યૂઝ, જેતપુર.